આજે આપણે પાયથાગોરિયન ત્રિપુટીઓ વિશે શીખીશું આ એક કાટકોણ ત્રિકોણ છે તેમાં એ અને બી કાટખૂણો બનાવતી બાજુઓના માપ છે અને સી કર્ણનું માપ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરના ચોરસનું ક્ષેત્રફળ એ અહીં સી વર્ગ છે એ કાટખૂણો બનાવતી બાકીની બાજુઓ પરના ચોરસના ક્ષેત્રફળના સરવાળા બરાબર થાય છે અહીં એ બાજુના ચોરસના ક્ષેત્રફળનું માપ એ સ્ક્વેર થાય બી બાજુ પરના ચોરસનું ક્ષેત્રફળ બી વર્ગ થાય એટલે કે સી વર્ગ બરાબર એ વર્ગ વધતા બી વર્ગ મળે છે જો આવું થાય તો એ બી અને સી ને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે અહીં એક કાટકોણ ત્રિકોણ છે તેમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ ત્રણ અને ચાર છે કર્ણનું માપ પાંચ છે અહીં પાયથાગોરિયન પ્રમેય મુજબ જોઈએ ત્રણનો વર્ગ બરાબર નવ ચારનો વર્ગ બરાબર સોળ નવ વત્તા સોળ બરાબર પચીસ થશે જે પાંચનો વર્ગ છે અહીં કાટકોણ ત્રિકોણમાં કર્ણ પાંચ છે એ બાજુ પરનો ચોરસ છે એનું ક્ષેત્રફળ થશે પચીસ એટલે ત્રણ ચાર અને પાંચનો સમૂહ એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે આવી છ આઠ અને દસ આ ત્રિપુટી માટે છનો વર્ગ અને આઠનો વર્ગનો સરવાળો કરીએ છત્રીસ વધતા ચોસઠ બરાબર સો જે દસનો વર્ગ છે અહીં છનો વર્ગ વધતા આઠનો વર્ગ બરાબર દસનો વર્ગ થાય છે એટલે છ આઠ અને દસ એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ ગ્રેટર વન માટે જો કૌશમાં બે એમનો વર્ગ વધતા કૌશમાં એમ વર્ગ માઇનસ વન નો વર્ગ બરાબર એમ વર્ગ વત્તા એકનો વર્ગ થાય તો બે એમ એમ વર્ગ ઓછા એક અને એમ વર્ગ વત્તા એક એ પાયથાગોરિયન ત્રિપુટી હોય છે આ પાયથાગોરિયન ત્રિપુટી માટેનું વ્યાપક સ્વરૂપ છે આ સ્વરૂપના ઉપયોગથી આપણે પાયથાગોરિયન ત્રિપુટી શોધી શકીએ છીએ વિચારું પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા ચૌદ છે તો તેની ત્રિપુટી કેવી હશે અહીં આપણે બે એમનો વર્ગ વધતા એમ વર્ગ એકનો વર્ગ બરાબર એમ વર્ગ વધતા એકનો વર્ગ આ પાયથાગોરિયન ત્રિપુટીના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીશું અહીં એક સંખ્યા ચૌદ છે બે એમ બરાબર ચૌદ લઈએ એમ બરાબર સાત મળશે જેના ઉપયોગથી આપણે બીજી સંખ્યા શોધીશું એમ વર્ગ ઓછા એક જેમાં એમની કિંમત સાત છે એટલે સાત વર્ગ ઓછા એક જે આપણને અડતાળીસ મળશે બીજી સંખ્યા શોધીએ એમ વર્ગ વત્તા એક એટલે કે સાતનો વર્ગ વત્તા એક એટલે સાતનો વર્ગ ઓગણપચાસ વત્તા એક એટલે પચાસ અહીં આપણને ચૌદ અડતાળીસ અને પચાસ મળે છે ચાલો ચેક કરીએ ચૌદનો વર્ગ વત્તા અડતાળીસનો વર્ગ ચૌદનો વર્ગ એકસો છન્નું અને અડતાળીસનો વર્ગ બે હજાર ત્રણસો ચાર જેનો સરવાળો આપણને બે હજાર પાંચસો મળે છે જે પચાસનો વર્ગ છે અહીં એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર સીનો વર્ગ એમ મળે છે એટલે ચૌદ અડતાલીસ અને પચાસ એ પાયથાગોરિયન ત્રિપુટી છે ચાલો પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા બાર છે તો ત્રિપુટી એ પાયથાગોરિયન ત્રિપુટીના વ્યાપક સ્વરૂપના ઉપયોગથી શોધી શકાય છે અહીં એક સંખ્યા બાર છે માટે બે એમ બરાબર બાર લઈશું એમ બરાબર છ મળશે બીજી સંખ્યા એમ વર્ગ ઓછા એક એટલે કે છનો વર્ગ ઓછા એક છત્રીસ ઓછા એક બરાબર પાંત્રીસ મળશે બીજી સંખ્યા એમ વર્ગ વધતા એક એટલે છનો વર્ગ વધતા એક બરાબર સાડત્રીસ મળશે અહીં બાર પાંત્રીસ અને સાડત્રીસ મળ્યા ચલો ચેક કરીએ બારનો વર્ગ વધતા પાંત્રીસનો વર્ગ બારનો વર્ગ એકસો ચુમ્વાલીસ અને પાંત્રીસનો વર્ગ એક હજાર બસો પચીસ બંનેનો સરવાળો એક હજાર ત્રણસો ઓગણસિત્તેર થાય છે જે સાડત્રીસનો વર્ગ છે અહીં બારનો વર્ગ વધતા પાંત્રીસનો વર્ગ બરાબર સાડત્રીસનો વર્ગ મળે છે માટે બાર પાંત્રીસ અને સાડત્રીસ એ પાયથાગોરિયન ત્રિપુટી છે આ રીતે આપણે પાયથાગોરિયન ત્રિપુટીના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને પાયથાગોરિયન ત્રિપુટી શોધી શકીએ છીએ